ચૂંટણી ઓબ્ઝર્વર અશોક ગહેલોત હાજરી આપવાના હતા પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે તેઓ હાજર રહેવાના નથી સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્ય વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને ખાસ ઉપસ્થિત રહ્યા છે ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક તેમજ રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે પરંતુ તેઓનો સુરત આવવાનો કાર્યક્રમ અચાનક મોખુફ રહ્યો છે અને તેઓ રાજકોટ અને અમદાવાદની બેઠકમાં હાજરી આપશે આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે અશોક ગેહલોતને સિનિયર ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે તો છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલને હિમાચલ પ્રદેશના વરિષ્ઠ નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે એ સિવાય રાજસ્થાનના વરિષ્ઠ નેતા સચિન પાયલટને હિમાચલ પ્રદેશના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે તેઓ ભૂપેશ બધેલ સાથે મળીને પાડોશી રાજ્યમાં પાર્ટીની ચૂંટણી તૈયારીઓ પર નજર રાખશે જ્યારે છત્તીસગઢના નેતાઓમાં સિંઘ દેવ અને મિલિંદ દેવરાને નિરીક્ષણ તરીકે ગુજરાતમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે